હેલો બાળકો, કેમ છો? ધોરણ 4 વિષય ગુજરાતી. આપણે ગુજરાતીમાં હવે બીજો નવો ટોપિક લઈને આવ્યા છીએ. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો, એટલે કે યોગ્ય વાક્ય બનાવવાનું છે. આપણે અહીંયા આગળ અત્યારે જેવા તેવા વાક્યો, આડાવડા ઉલટસુલટ વાક્યો મૂક્યા છે. વચ્ચે પણ તમને ઉલટસુલટ વાક્યો મૂકીને આપ્યા હતા અને કહ્યું હતું કે એને ગોઠવીને કરો. આપણે એનો વિડીયો પણ બનાવ્યો હતો. હવે ફરીથી આજે આપણે એનો વિડીયો બીજો બનાવવાનો છે, બરાબર છે ને? તો ચલો શરૂઆત કરીએ. નંબર 1 છે, કેસુડાનું પાદરે હતું એક ઝાડ. હવે આને આપણે યોગ્ય ક્રમમાં અર્થપૂર્ણ, જેનો અર્થ નીકળે, અર્થપૂર્ણ એટલે અર્થ નીકળે એવી રીતે આપણે આ વાક્ય બનાવવાનું છે. તો હવે આપણે આને વાક્ય કેવી રીતે બનાવીશું? તો પાદરે કેસુડાનું એક ઝાડ હતું. તો હવે આપણે અહીંયા લખીશું, પાદરે કેસુડાનું એક ઝાડ હતું. જો બાળકો, તમારે ઉપરની લીટીને અડાડીને લખવાનું છે અને વચ્ચે વચ્ચે આટલી જગ્યાનું અંતર હોવું જોઈએ. પૂર્ણ વિરામ પણ મૂકવાનું, જ્યાં અલ્પવિરામ આવે તો અલ્પવિરામ મૂકવાનું છે, બરાબર છે? તમારે બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું રહેશે. ગુજરાતીમાં તો આપણે બધું ધ્યાન રાખવું પડે, બરાબર ને? ચલો હવે, રસ પીવે છે મિત્તલ શેરડીનો. આપણે કોઈને આ રીતે વાક્ય બોલીએ, આપણે કેવી રીતે વાક્ય બોલીશું? ચલો, તમારું નામ મિત્તલ છે તો કે તમારા મમ્મી તમને કેવી રીતે કહેશે કોઈ બીજાને? કે મિત્તલ શેરડીનો રસ પીવે છે. આપણે બોલશું તો એવી રીતે જ બોલશું ને કોઈને પણ, કે મિત્તલ શેરડીનો રસ પીવે છે. અહીંયા લખીશું, મિત્તલ શેરડીનો રસ પીએ છે. ફરીથી એકવાર કહી દઉં છું, ઉપરની લીટીને અડાડીને જ લખવાનું રહેશે. હવે એક મોટું જંગલમાં હતું તળાવ. તો હવે આપણે શું બોલીશું? અને જંગલમાં એક મોટું તળાવ હતું. જંગલમાં એક મોટું તળાવ હતું, બરાબર છે? જંગલમાં એક મોટું તળાવ હતું. હવે છે, ચંદ્રપ્રકાશ તો હતો આકાશમાં પૂનમનો. ચંદ્રપ્રકાશ તો હતો આકાશમાં પૂનમનો. તો હવે એને આપણે કેવી રીતે લખીશું? તો આકાશમાં પૂનમનો ચંદ્રપ્રકાશ તો હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર, તમે દ્ર આવી રીતે પણ લખી શકો છો અને આવી રીતે પણ લખી શકો છો. તમને વધારે આ રીતે ફાવે તો આ રીતે તમે દ્ર લખી શકો છો. પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. હવે આગળ છે, અંધારાની બીક લાગતી હતી બિલ્લીને. તો અંધારાની બીક તો આપણને બધાને જ લાગે ને, તો આપણે કેવી રીતે એને બોલીશું? કે બિલેને અંધારાની બીક લાગતી હતી. તો અહીંયા લખીશું, બિલેને અંધારાની બીક લાગતી હતી, બરાબર છે? હવે આપણે એક નવો પ્રશ્ન જોઈએ છે કે નીચેલ આપેલ વાક્યોને દૈનિક ક્રિયામાંના ક્રમમાં ગોઠવો. એટલે કે સૌથી પહેલું વાક્ય કયું આપશે? આપણા જો જીવનમાં હોય તો આપણે સૌથી પહેલું વાક્ય કયું કરીશું? તો કે ગણવેશ પહેરીને શાળાએ ગયા. પહેલાં આપણે વાક્યો વાંચી લઈએ બધા જ, પછી આગળ વિચારીએ કે કયો પ્રશ્ન છે, કયો કેવી રીતે લખાય છે એ આપણે વિચારીશું. ચલો, ગણવેશ પહેરી શાળાએ ગયા. ગણવેશ એટલે યુનિફોર્મ, આપણો યુનિફોર્મ, શાળાનો જે આપણો યુનિફોર્મ હોય તેને ગણવેશ કહેવાય. ગણવેશ પહેરીને શાળાએ ગયા. બીજું છે, પ્રાર્થના સભામાં રજૂઆત કરી.
ब्रश वड़े दांत साफ कर्या, गरम पानी थी स्नान कर्यु, रिशेष में मित्रों साथे रम्या। हवे आमा सौथी पहलो क्रम कयो आवशे? तो सौथी पहलो क्रम कयो आवशे? तो के आपणे सवारमां उठीए छीए तो उठीने आपणे शुं करीए छीए? ब्रश करीए छीए ने? तो ब्रश वड़े दांत साफ कर्या ए आपणो पहलो क्रम आवशे, बराबर छे? ब्रश वड़े दांत साफ कर्या, दांत साफ करीने पछी आपणे शुं करीए छीए? स्नान करीए छीए, गरम पाणी थी स्नान कर्युं, बराबर? गरम पाणी थी आपणे शुं कर्युं छे? स्नान कर्युं छे। पछी ત્રીજો પ્રશ્ન, ત્રીજી વાક્ય, તો ત્રીજું વાક્ય શું આવશે? ગણવેશ, એટલે કે યુનિફોર્મ પહેરીને શાળાએ ગયા, ગણવેશ પહેરીને પહેરી શાળાએ ગયા, આ થયું આપણું ત્રીજું વાક્ય। ચોથું શું આવશે? પહેરીને શાળાએ ગયા, તો શાળામાં તરત જ થોડી વાર રહીને પહેલાં તો પ્રાર્થના શરૂ થાય છે ને આપણી, યાદ છે? હા, કેવી સરસ મજાની પ્રાર્થના કરતા હતા। યુનિફોર્મ તો હવે તમને પહેરી જુઓ છો કે નહીં ઘરમાં? ખાલી ખાલી પણ યુનિફોર્મ પહેરવાનો નહીં જોઈને, મમ્મી મને આજે સ્કૂલની બહુ યાદ આવે છે, મારે આજે યુનિફોર્મ પહેરવો છે, ચાલો હું આજે યુનિફોર્મ પહેરું, મમ્મીને કહેવાનું કે મારે યુનિફોર્મ પહેરવો છે, કોક વખત તો પહેરાય, બરાબર ને? ત્યાર પછી સ્કૂલમાં ગયા, સ્કૂલમાં આવીને પછી શું કરવાનું છે? આપણે થોડી વાર રહીને સરસ મજાની પ્રાર્થના કરી। પ્રાર્થના યાદ આવે છે તમને? સ્કૂલ પણ યાદ આવતી હશે અને પ્રાર્થના પણ યાદ આવતી હશે, બરાબર? એટલે આપણો ચોથો નંબર કયો આવશે? કે પ્રાર્થના સભામાં રજૂઆત કરી। અને પાંચમો નંબર, રિસેસમાં મિત્રો સાથે રમ્યા। આ પણ કેટલું બધું યાદ આવતું હશે નહીં? રિસેસમાં કેવી મજાની મસ્તી કરતા હતા આપણે, નહીં? બાળકો એકબીજા સાથે, ભાઈબંધો મિત્રો જોડે રમીને મજાક મસ્તી કરતા હતા, મારામારી કરતા હતા, રડારોડ કરતા હતા, મેડમ પાસે આવતા હતા, એકબીજાનો નાસ્તો ખાતા હતા, એકબીજા સાથે દોડાદોડી કરતા હતા, રમતા હતા, હસતા હતા। આ બધી વાતો આપણને ખૂબ જ યાદ આવે છે। ભગવાનને તમે પ્રાર્થના કરો કે આપણી સ્કૂલ સરસ મજાની વહેલી વહેલી ચાલુ થઈ જાય, બરાબર છે? તો ચાલો હવે ફટાફટ આપણે અહીંયા ગાડી ક્રમ પ્રમાણે બાજુના અહીંયા જે લખ્યું છે, બરાબર, હવે એનો જવાબ આપણે બાજુના પાન પર લખીશું। તમને ઠીક લાગે તો તમે એનો જવાબ નીચે પણ લખી શકો છો, પણ હું અહીંયા બાજુમાં લખું છું જેથી કરીને તમને ખબર પડે। તો ચાલો, આપણે પહેલું વાક્ય કયું હતું? બ્રશ વડે દાંત સાફ કર્યા, તો અહીંયા લખીશું બ્રશ વડે દાંત સાફ કર્યા ફટાફટ। હવે બીજું વાક્ય કયું હતું? ગરમ પાણીથી સ્નાન કર્યું। ત્રીજું વાક્ય કયું હતું? ગણવેશ એટલે કે યુનિફોર્મ પહેરી શાળાએ ગયા, યુનિફોર્મ પહેરી શાળાએ ગયા। ચોથું વાક્ય કયું હતું? પ્રાર્થના સભામાં રજૂઆત કરી। પાંચમું વાક્ય કયું હતું? વિશેષમાં મિત્રો સાથે રમ્યા, વિશેષમાં મિત્રો સાથે રમ્યા। હવે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ। નીચેના પ્રશ્નોના જવાબ લખો। હવે આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટમાં લખવાના છે। અત્યારે આપણે કહી દઉં છું તમને, બધા સમજાવી દઉં છું, પણ જવાબ તો તમારે તમારી જાતે જ લખવાના છે, બરાબર ને? એટલું તો લખતા આવડે જ। આપણા ઘર આંગણાનું પક્ષી કયું છે? હવે આપણા ઘર આંગણું એટલે કે આપણી ઘરની આસપાસ કયા પંખી આવે છે, કયું છે, એટલે એક જ પંખીનું નામ લખવાનું છે તમારે। તો કયું પંખી આવે છે? તમે ઘરની બહાર નજર કરજો, ઉપર જજો, નીચે જજો, આમ તેમ ફરજો, એટલે તમને એક પંખી તો દેખાશે જેનું નામ છે કબૂતર। કબૂતર તમને ચારે બાજુ દેખાશે, બરાબર છે ને? પહેલાં તો ચકલી કહેવાતું હતું, પણ હમણાં ચકલીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે, હવે આપણે એ પંખીનું નામ થઈ ગયું છે કબૂતર। હવે બીજું છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? બીજો પ્રશ્ન કયો છે? રાષ્ટ્રીય પક્ષી કયું છે?
તો મોર, આ તો આ પણ તમને બધાને ખબર છે, રંગબેરંગી પીછાવાળું પંખી કયું છે? મોર, બરાબર ને? હવે આગળ છે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય પ્રાણી. તો રાષ્ટ્રીય પ્રાણી કયું છે એ તમને ખબર હોવી જ જોઈએ, બરાબર ને? વાઘ. કયું પ્રાણી છે? વાઘ. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. હવે આગળ જોઈએ, એક વર્ષના દિવસો કેટલા? એક વર્ષના દિવસો કેટલા? તો એક વર્ષના મહિના કેટલા થાય? 12. પણ એના દિવસો પૂછ્યા છે, તો દિવસો કે એટલે 365. 65 દિવસ થાય છે. તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે, ઉપરની લીટીને અડાડીને જવાબ લખવાનો છે. એક વર્ષના 365 દિવસો થાય છે. તમારી શાળાનું નામ શું છે? હવે આ તો તમને ખબર જ હોવી જોઈએ કે તમે કઈ શાળામાં ભણો છો, બરાબર ને? તો લખવાનું તમારે કે અમારી શાળાનું નામ કલરવ પ્રાથમિક શાળા છે, બરાબર છે? હવે આગળ જોઈએ આપણે, લો શાળા પછી તમારા વર્ગ શિક્ષકનું નામ શું છે? તો તમારા વર્ગ શિક્ષકનું નામ શું છે? વર્ગ. અત્યારે તો તમને વર્ગ તો થતો નથી, પણ તમારે બધા જ વિષયો તમે તમારા ઘેર બેઠા ભણો છો, તો પણ વર્ગ શિક્ષક તો હોય ને, એ વર્ગ શિક્ષકનું નામ છે જિજ્ઞાસા મેડમ. એટલે કે હું પોતે જ છું તમારા વર્ગ શિક્ષક, હું પોતે જ છું જિજ્ઞાસા મેડમ. આગળ છે કે હાલમાં, એટલે કે સોરી આ થોડુંક આપણે ભૂલ થઈ ગઈ છે અહીંયા ગાડી, એને નહીં લખવાનું, પણ હાલના સમયમાં વિશ્વમાં કઈ મહામારી આવી છે અથવા તો ચાલી રહી છે? અથવા તો ચાલી રહી છે. હાલના સમયમાં કઈ મહામારી ચાલી રહી છે વિશ્વમાં? તો કોરોના. આ તો તમને બધાને જ ખબર છે, હાલના સમયમાં તો આપણે ઘેર બેઠા છીએ તો કોરોનાના લીધે જ બેઠા છીએ ને, બરાબર? મોબાઈલો મચડીએ છીએ તે કોરોનાના લીધે જ મચડીએ છીએ, બરાબર ને? તો ચલો હવે રાજપીપળામાં જોઈએ, તો રાજપીપળામાં કઈ નદી આવેલી છે? તમે નદી કિનારે તો ગયા છો ને, આપણા રાજપીપળાની કેટલી સરસ નદી છે, તો કરજણ નદી છે. આપણી નદીનું નામ શું છે? કરજણ. આપણા રાજપીપળાની નદીનું નામ શું છે? કરજણ. રાજપીપળાના સરકારી બગીચાનું નામ શું છે? હવે આ તમને ખબર છે, આપણે બગીચામાં ફરવા તો જતા રહીએ છીએ, વાર તહેવારે રવિવારે જઈએ, હવે તો ગોર્યો આવશે તો ગોર્યોમાં તો રોજ જવું પડશે, નહીં? મસ્ત મસ્ત સરસ મજાની ચણિયા ચોરી પહેરીને, બરાબર ને? અને ભાઈ હશે તે બેન પોતાની બહેનો સાથે જશે, અને જો બેન નહીં હોય તો મમ્મી પપ્પાને કહેશે કે મારે તો બગીચામાં જવું જ છે, મારે તો બધા જોડે રમવા જવું જ છે. પણ આપણે એ બગીચામાં જઈએ છીએ તો બગીચાનું ક્યારેય આપણે નામ વિચાર્યું છે કે નામ શું છે બગીચાનું? તો આ એક તમારા માટે બહુ જ ખાસ અગત્યનો પ્રશ્ન છે કે રાજપીપળાના સરકારી બગીચાનું નામ શું છે? તો તમારે પૂરા વાક્યમાં લખવાનું છે કે રાજપીપળાના સરકારી બગીચાનું નામ વિનાયક રાવ. વિનાયક રાવ બગીચો છે, વિનાયક રાવ છે, બરાબર ને? પછી લખવાનું છે કે રાજપીપળામાં કયા માતાજીનું મંદિર પ્રખ્યાત છે? ઘણા તો રોજ જ જતા હશે મંદિરે દર્શન કરવા, એમના મમ્મી પપ્પા હોય કાં તો પછી દાદા બા હોય, એ તો રોજ જ જાય છે, બરાબર ને? અમે પણ જતા હતા રોજ જ, પણ આ કેટલીક મહામારીના લીધે હમણાં રોજ જવાનું બંધ થઈ ગયું છે. એટલા આપણે હમણાં ના જતા નથી, પણ ખબર તો હોવી જ જોઈએ કે આપણા રાજપીપળામાં કઈ માતાજીનું મંદિર પ્રખ્યાત છે. ચાલો આનો જવાબ હું નથી લખતી કે બોલી જાઓ, તમારે તમારી જાતે લખવાનું છે, લખશો ને? હરસિદ્ધિ માતા. તો આટલા બધા જ પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે તમારી ગુજરાતીની નોટમાં તમારે લખવાના છે. ચલો